પાલનપુર ખાતે બહાર આવેલી ચકચારી ઘટનામાં એક આધેડ વેપારીની અર્ધનગ્ન હાલતમાં થોડા દિવસ અગાઉ સળગી ગયેલી લાશ મળી આવી હતી. પાલનપુરના આકેશન રોડ પર આ લાશ મળી આવતા પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશનો કબજો સંભાળીને તેને પીએમ અર્થે ખસેડી હતી. જો કે પ્રાથમિક તપાસમાં આ લાશ પાલનપુરના વેપારી દલપતભાઈ પ્રજાપતિની હોવાનું બહાર આવ્યું છે. જો કે ક્રૂરતાપૂર્વક હત્યા થયાનું અનુમાન લાગતા આ કેસમાં પોલીસે અજાણ્યા હત્યારાઓ વિરોધમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જો કે 15 દિવસ વીત્યા જોવા છતાં હજુ પણ આરોપી ન પકડાતા મૃતકના પરિવારજનો તેમજ સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરી તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી ઝડપી આરોપીઓને પકડી ન્યાય આપવા માટેની રજૂઆત કરી હતી. પાલનપુર નજીક અર્ધનગ્ન હાલતમાં પાલનપુરના આકેશન રોડ પરથી હત્યા કરી ફેંકાયેલ આ લાશ વેપારી દલપતભાઈ પ્રજાપતિની હોવાનું સામે આવ્યું હતું, જેઓ દુકાનેથી પોતાના કર્મચારીને દુકાનનો કારભાર સોંપી ગયા પછી ગુમ થયા હતા અને તે બાદ પાલનપુરના આકેશન નજીકથી મૃત મળી આવ્યા હતા. દુકાનનું કોઈ કામકાજનું કહી નીકળેલ દલપતભાઈનો ફોન બંધ આવતો હતો, જેથી કંઈક અમંગલની ભીતિથી પરિવારજનોએ પણ તેમની તપાસ કરી હતી. જો કે દલપતભાઈ મળી આવેલ નહીં, જ્યારે બીજી તરફ પાલનપુર તાલુકા પોલીસ હદમાં આકેશન રોડ પરથી કોઈ આધેડની લાશ મળ્યાના સમાચારે તેઓના પરિવારજનો સિવિલ પહોંચ્યા હતા. ત્યાં તેઓએ દલપતભાઈનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ જોઈ રોકળ મચાવી હતી. આ પ્રથમ દર્શનીય હત્યાનો બનાવ હતો. કોઈ અજાણ્યા હત્યારાઓએ દલપતભાઈને કાવતરું રચી કોઈ પણ અદાવત કે ગુનાહિત ઉદ્દેશ હત્યા કર્યાનું ફલિત થયું હોય. પોલીસે આ મામલે અજાણ્યા હત્યારાઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે અને ડોગ સ્કોડ તેમજ FSL મદદથી આ હત્યાનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી. જો કે 15 દિવસ વીતવા છતાં આરોપી ન પકડાતા પરિવારે ન્યાય માટે રજૂઆત કરી છે. જો ન્યાય નહીં મળે તો મૃતક દલપતભાઈની પત્નીએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે મારા પતિની જે રીતે હત્યા કરવામાં આવી છે તેને લઈ અમને પણ ડર લાગી રહ્યો છે. અમારા બાળકો પણ ડરી રહ્યા છે. ત્યારે જો આરોપી ઝડપી નહીં પકડાય અને અમને ન્યાય નહીં મળે તો અમારા પરિવાર દ્વારા ધરણા કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. આજે અમારો બનાવ બન્યો ને 100 દિવસથી અમે અમારા છોકરા રાતે ઊંઘતા નહીં કે ખાતા નહીં પીતા નહીં. 100 દિવસથી ન્યાય માટે પેલું કરતા રહેલા છે પણ આ 100 દિવસ ત્યાં પણ કોઈ હજી અમને કડી મળી નથી. એટલે અમારે અમારો સત્વરે અમારા આરોપી ઝડપાય તેવી અમારી એનાની આશા છે. કારણ કે જો આવું જ થતું રહેશે, પાલનપુર તો નાની સિટી છે, નાની સિટીની બાજુમાં આવો એક કેમ કે હિસ્કારી કૃત્ય બન્યું હોય તો આપણા માટે ખૂબ પેલું છે. આવું જ થતું રહેશે તો આ ગુંડાઓને કેટલું પ્રોત્સાહન મળશે, કેટલી આવી બહેનો વિધવા થશે, કેટલા આવા છોકરા બાપ પણ થશે. શક તો જે હોય પોલીસ શોધી કાઢે ને ભાઈ, અમને એવો શક હોય તો અમે જ બધું ડાયરેક્ટ નોમ લખી ના આપી દઈએ. આ બધું કામ કોનું છે? અમારું નહીં. આ બધું જે કાર્યવાહી થતી એમને શોધીને લાવવું પડે. અમારે તો જે કરવાનું એમને કાર્ય કરે. પણ 100 દિવસ સુધી કશું કોઈને હજી અમને મળવાય, કોઈ સાંત્વન હાલવાય આવ્યું નહીં કે તમે તમારા છોકરા કેવી રીતે રહો છો, શું કરો છો, તમને કોઈનો ડર છે? છોકરો હવે ઘરમાં રહેતા ખાવાનું, શું કમાવા વાળો તો જતો રહ્યો. તમને શું લાગે છે કોણે કર્યું છે? કોને કર્યું તો હવે હાલ તો હું સાબિત તો સી રીતે કરી શકું? એ તો આપણને એનો કોઈ કડી મળે પુરવાર તો એ તો મારાથી તો ના જ કહેવાય. એ પોલીસને શોધવું જોઈએ ને. પોલીસે કામગીરી નહીં કરી દીધી? એ તો હવે અમે તો ઘરમાં રહેવા વાળા, અમને તો ખૂણો આલ્યો હતો, ખૂણામાં બેસી રહીએ. પણ જે તે આગળ ચાલવું જોઈએ થાય ને. આરોપી તો 100 દિવસ થયા પણ એને આરોપી તો મારો હાજર જોઈએ. મારે અમે તો રોઈ રોઈને મારે હવે નક્કી કર્યું ભાઈ, જે નહીં કરે ને મારી નારી શક્તિ કરશે. આજે આ તો કોરોનાના મહામારીના લીધે આજે આટલા આવ્યા ને કે મારે 5000 બહેનો આ લાવવા માટે તૈયાર. એટલે સ્ત્રી શક્તિ અંદર પડેલી છે ને, જાગૃત થશે ને આનું પેલું કરશે જ. પણ શક્ય એટલો આરોપી અમારો પહેલો પકડાય, અમારે એકવાર અમારે આગળ એનો બહાર પડે, એનું નામ બહાર પડે એ જ છે. એટલું અમારે જોવે. છોકરો જે હવે ભણી રહ્યો, એનો બાપ જતો રહે, અમારે ખાવાનું શું? રોજ રોજ કોણ અમારે હાલ બીજાને લાચારી અમારે જીવન જીવવાનું? એટલે અમારો આરોપી એ આત્મા તો હવે જતો રહ્યો. અમને તો મૂઠવી અમે નહીં પાડ્યું છેલ્લે, પણ એ આત્માને ન્યાય મળે, એને શાંતિ મળે, એના માટે આરોપી અમારે હાજર જોયું. બીજું અમારે કશું જ જોતું નથી. આજે પ્રજાપતિ સમાજ પાલનપુર, અમારો ધાંધાર પ્રજાપતિ સમાજના અને 180 ધાંધાર સમાજના આગેવાનો દ્વારા એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. થોડાક દિવસ પહેલો, એટલે કે આજથી 16 દિવસ પહેલો, પ્રજાપતિ સમાજના યુવાન વેપારી દલપતભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિનું ઘાતકી હત્યા થઈ હતી. પોલીસે પણ હત્યાનો ગુનો નોંધી અને તપાસ ચાલુ કરી છે. પણ આજે 16 દિવસ થવા